Hello kids, how are you all? I hope you all are fine. Okay kids, at the last session we learned revision आपने revision. Kids, आजना session ની અંદર આપણે છે ને worksheet સમજવાની છે, right? જેથી કરીને છે ને તમે last session ની અંદર લખી હતી worksheet, પણ આપણે સમજી લઈએ ને તમને બધાને ખબર પડે કે કઈ રીતે આપણે answer છે એ વિચારીને લખવાનું. બરાબર છે ને? તો આપણે છે ને આજના session ની અંદર worksheet ની practice જોઈએ. આ worksheet ની PDF છે ને મેં તમને મોકલા કરી છે session ની સાથે. મારી સાથે તમે રજૂ જોવું હોય ને તમે જોઈ શકો છો. જોઈએ સૌથી પહેલો ક્વેશ્ચન શું હોય વર્કશીટ ની અંદર આપણી પેપર સ્ટાઇલ પ્રમાણે, તો કે MCQ હોય. તો ચાલો જોઈએ, હા, 1 થી 10 પ્રશ્ન MCQ ના છે. જોઈએ એમાં સૌથી પહેલા નાનકડા કીડાનું નામ શું હતું? શું હતું? વંદુ, મધમાખી, મચ્છર કે કીડી? ગ્રીષ્મએ જે કીડું જોયું હતું એનું નામ શું હતું? તો કે કીડી હતું, રાઈટ? તો આપણા આન્સરમાં શું આવશે? કીડી આવશે. ઓકે, ચાલો ત્યારબાદ જોઈએ આપણે પશુઓને હથિયાર સ્વરૂપે શું હોય છે. એ તમને સમજાવ્યું કે બધા લોકોને છે ને રક્ષણ માટે ખૂબ અને કંઈક ને કંઈક આવ્યું હોય. માણસ છે એ બોલીને સામનો કરી શકે, પણ પશુ હોય કંઈ બોલીને સામનો કરી શકે? નો કરી શકે ને. તો એને હથિયાર માટે કંઈક આપ્યું હોય પોતાની રક્ષા માટે. શું આપ્યું હોય? તો કે શિંગડા, દાંત, પૂંછડી કે પગ. શું આપ્યું હોય રક્ષા માટે? તો કે શિંગડા આપ્યું હોય, રાઈટ? તો આન્સર શું આવશે આપણો સાચો? શિંગડા. ઓકે, ચાલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ. ચાંદા મામા સાથે શું લાવ્યા? ચાંદા મામા સૂરજ હોય સાથે ગરમી લાવ્યા. ચાંદા મામા સાથે શું લાવ્યા? જોઈએ ઓપ્શન. ગરમી, શીતળતા, વર્ષા કે પવન. શું લાવ્યા સાથે? શીતળતા, રાઈટ? ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે. આકાશમાં ઉચ્ચે ઉડીને મિત્રની શોધ કોણે કરી? ચકલીએ, મોરે, કોયલે કે કાગડાએ? આકાશમાં કોણ ઉડી શકતું સૌથી પહેલા? તો કે આકાશમાં છે એ સૌથી પહેલા તો છે એ કાગડો જ ઉડી શકતું, રાઈટ? આન્સર શું આવશે? કાગડો. ઓકે, ચાલો ત્યારબાદ જોઈએ આપણે. વિકી અને ધીરે કઈ રમત રમી રહ્યા હતા? ક્રિકેટ, કેરમ, હોકી કે ફૂટબોલ? વિકી અને ધીરે છે એ બંને કઈ રમત રમી રહ્યા હતા? તો કે કેરમ, રાઈટ? ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. ઓકે, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કીડીઓ સ્વભાવે કેવી હોય છે? શાંત, આળસુ, મહેનતુ કે સંતોષી? કેવી હોય કીડી સ્વભાવમાં? કેવી હોય? આળસુ હોય, આખો દિવસ સૂતી રહે. શાંત હોય, બેઠી રહે એક જગ્યાએ. કેવી હોય? ખૂબ મહેનતુ. આપણે કોઈ કીડી જોઈ છે કે આરામ કરતી હોય શાંતિથી? જોઈ ને, કેવી હોય? આખો દિવસ દોડાદોડી કરતી જ હોય, કરતી જ હોય. તો કેવી હોય સ્વભાવમાં? મહેનતુ. આપણો આન્સર મહેનતુ આવશે. ઓકે, ત્યારબાદ જોઈએ આપણે. પશુઓના છાણથી શું બને? ખાતર, ઘાસ, છોડ કે ઉન? શું બને પશુઓના ખાતરથી? ઘાસ બને? ઘાસ તો ઓકે, ખાતર પશુ છાણથી બને? નો બને. ઉન? ઉન તો આપણને કોણ આપે? ઘેટું આપે, તો એ પણ આન્સર નહીં આવે. છોડ? છોડને તો ઉગાડવો પડે, તો એ પણ આન્સર નહીં આવે. પણ શું આન્સર આવશે? ખાતર બને. પશુનું ખાતર હોય ને એ ખેતીમાં વપરાય, હો ને? ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. આપણું જીવન કોણ ટકાવે છે? તારા, પવન, શીતળતા કે અજવાળું? તારા આપણું જીવન ટકાવે. ટકાવે તારા હોય કે ના હોય, દિવસે ક્યાં તારા હોય છે? તો એ આપણે જીવીએ છીએ ને, તો એ આન્સર નહીં આવે. શીતળતા એટલે કે ઠંડક, એ પણ નહીં આવે. ખાલી ઉજવાળું, એ જ આપણું જીવન ટકાવે, ના, એ પણ આન્સર નહીં આવે. પણ પવન, પવન ના હોય આપણી રૂમમાં થોડીક વાર સુધી, વધારે સમય સુધી પેક રહી જાય, એટલે આપણે શું થાય? શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થતો જાય, રાઈટ? તો પવન છે એ આપણું જીવન ટકાવે છે. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે.
पर्यावरण मंडल तरफथी धोती ने सुभेट आपवामां आवी। वृक्ष छोड़ चुगले चुपड़ियो। हवे पर्यावरण मंडल एटले शू? एनवायरमेंट क्लब। एनु काम शू होय के पर्यावरण नु रक्षण करवुं। तो ये एनु उद्देश्य जे होय ने के पर्यावरण नु रक्षण करवुं, तो ए लोको ने शू आपे भेट मां? चॉकलेट ने एवुं बधुं न आपे। शू आपे? छोड़ आपे, कई पर्यावरण ने लगती वस्तु आपे। तो आपणो आंसर शू आवशे? छोड़। ओके, नेक्स्ट जोईए आपणे चोरे लाकड़ी नो केटलो टुकड़ो कापियो? 1/2 सेंटीमीटर, 1 सेंटीमीटर, 2 सेंटीमीटर के 3 सेंटीमीटर केटलो टुकड़ो कापी नाख्यो तो? ओके, 1/2 सेंटीमीटर, राइट। एवुं कीधुं तुं चोरे के बीजबाने खबर ना पड़े ने, बीजबाने एम कीधुं तुं लाकड़ी वधी जशे सवार सुधी में, तो ई शुं माने? 1/2 सेंटीमीटर टुकड़ो कापी नाख्यो। ओके, चालो त्यारबाद जोईए आपणे न्यू क्वेश्चन। खरा खोटा छे એમાં વાક્ય છે જોવાનું કે સાચું છે કે ખોટું જોઈએ આપણે। કાકડાએ તેની પીઠ પર ઉંદરને બેસાડ્યો, ઉંદરને બેસાડ્યો તો કાકડાએ, તો વાક્ય કેવું છે? સાચું છે, આપણે શું કરશું આમાં? સાચું। ત્યારબાદ આપણું ગુજરાત સ્વર્ણિમ ગુજરાત, આવું આપણે કવિ આવ્યું હતું ને, કેવું છે વાક્ય? સાચું છે। ઓકે, નેક્સ્ટ જોઈએ કૂતરો અને બિલાડી। જંગલી પ્રાણી છે, જંગલી પ્રાણી છે કૂતરો અને બિલાડી, તો આપણે એને ઘરમાં રાખી ન શકીએ। જંગલી પ્રાણી તો શું કરે? આપણો શિકાર કરી જાય। કૂતરો અને બિલાડીને તો આપણે પાળીએ છીએ ને ઘરની અંદર, તો એ કેવા કહેવાય? પાલતુ પ્રાણી। તો આ વાક્ય કેવું છે? ખોટું છે। ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ। શેઠના એટલે કે શ્રીમંતના ઘરમાં ચોરી થઈ। કોના ઘરમાં ચોરી થઈ હતી? શેઠજીના ઘરમાં ચોરી થઈ હતી ને, શ્રીમંતના ઘરમાં। યસ, તો વાક્ય કેવું છે? સાચું છે, રાઈટ। નેક્સ્ટ જોઈએ માતૃભૂમિ એટલે જન્મભૂમિ। માતૃભૂમિ એટલે જન્મભૂમિ, આપણે ચેપ્ટર જોયું હતું ને માતૃભૂમિનું, મધરલેન્ડ આપણે ઇંગ્લિશમાં કહીએ, કેવી વાત છે? સાચી છે। તો વાક્ય કેવું છે? આ સાચું છે। ત્યારબાદ જોઈએ આપણે પર્યાવરણ મંડળના પ્રમુખના નામ। દયાન અને હર્ષી હતા, બંને જે પ્રમુખ હતા એના નામ શું હતા? દયાન અને હર્ષી। વાક્ય કેવું છે? સાચું છે। ત્યારબાદ જોઈએ શિકારી થેલામાં કાચબાને મૂક્યો। કોને મૂક્યો તો શિકારી થેલામાં ઉપાડીને? કાચબાને, હરણને પકડી શકે થેલામાં મૂકી શકે? ન મૂકી શકે, કાચબું તો નાનું નાનું હોય, તો એને શું કર્યું? થેલામાં મૂકી દીધું। તો વાક્ય કેવું છે? આ સાચું છે। ઓકે, યસ, ત્યારબાદ જોઈએ આપણે માંસાહારી પશુઓના દાંત સોયા જેવા અણીદાર હોય છે। તમને વાત કરી હતી કે માંસાહારી પશુ હોય એને ભૂખવાને એવા જ દાંત આપ્યા હોય કે જેથી એ શિકારને શું કરી શકે? ફાડી શકે, એવું કરી શકે ને? તો વાક્ય કેવું છે? સાચું છે। ઓકે, ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કે કૌંસમાં આપેલ યોગ્ય શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો। જો અહીંયા બ્રેકેટ્સની અંદર 4 ઓપ્શન આપેલા છે અને નીચે છે એની ક્વેશ્ચન આપેલા છે, તો હવે આપણે છે ને રીડ કરતા જઈએ, જોતા જઈએ કે કયો આન્સર આવશે। સૌથી પહેલા ઓપ્શન રીડ કરી દઉં, કે સામાન, રથમાં કાચબો અને સર્વધર્મ સંભવ। તો હવે આપણે એની ક્વેશ્ચન રીડ કરીએ। આપણો દેશ દેશની ભાવના રાખે છે, કેવી ભાવના રાખે છે? ઉપરથી જોવો તો સામાન, રથ, કાચબો કે સર્વધર્મ સંભવ, શું આન્સર આવશે? સર્વધર્મ સંભવ। ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે ગધેડા અને ઘોડાનો ઉપયોગ દેશ લે જવામાં થાય છે, શું લઈ જવામાં થાય એનો ઉપયોગ? તો કે સામાન, આન્સરની અંદર શું લખશું આપણે? સામાન। ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે દેશ તેની ધીમી ગતિના કારણે છુપાઈ ન શક્યો। ધીમે ધીમે કોણ ચાલે? સાવ ધીમે ધીમે, તો કે કાચબો, તો આન્સર શું આવશે એમાં? કાચબો। ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે સુરજ દાદા દેશમાં બેસીને આવ્યા, શેમાં બેસીને આવે સુરત દાદા? તો કે રથમાં,
आंसर શું આવશે રથ ઓકે નેક્સ્ટ જોઈએ આપણે બધા મિત્રો બપોરે દેશ મારતા હતા જોઈએ ઉપર ઓપ્શનમાં અમૂલ્ય સ્વચ ગપ્પા કે પ્લાસ્ટિક શું આન્સર આવે આમાં ગપ્પા રાઈટ તો આપણે આન્સરમાં લખશું ગપ્પા ઓકે નેક્સ્ટ જોઈએ આપણે દેશ થેલીનો ઉપયોગ કરવો જોઈએ નહીં કેવી થેલીનો ઉપયોગ કરવાથી પર્યાવરણને નુકસાન થાય કે પ્લાસ્ટિકની થેલીનો આપણે ઘણી બધી વખત એવા અવેરનેસના ફંક્શન પણ થાય છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો એડવર્ટાઇઝ આવે ડેનર નાયરા વે રસ્તા પર લોકો છે સમજાવતા હોય આપણને અવેરનેસ માટે નાના નાના બાળકો એ પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ નહીં કરો જોયું છે ને તમે આપણે કઈ થેલીનો ન ઉપયોગ કરવો જોઈએ કે પ્લાસ્ટિકનો ઓકે નેક્સ્ટ જોઈએ આ બેગ મારા માટે ખૂબ દેશ છે આ બેગ મારા માટે કેવી છે ખૂબ અમૂલ્ય છે કેવી છે અમૂલ્ય રાઈટ કોઈ બોલે છે આ વાક્ય હું તમને પૂછું તો શું આવે કે ભક્તિ બોલે છે જ્યારે એને પર્યાવરણ મંડળ તરફથી ભેટ આપવામાં આવે ને ત્યારે એ બોલે છે ઓકે નેક્સ્ટ જોઈએ આપણે ઘર અને શાળાને દેશ રાખવાની આપણી જવાબદારી છે કેવા રાખવા જોઈએ આપણા આપણા ઘર અને શાળા કારણ કે આપણે આખો દિવસ ત્યાં રહેવું હોય તો એને કેવા રાખવા જોઈએ સ્વચ્છ રાખવા જોઈએ સાફ રાખવા જોઈએ રાઈટ તો આન્સરની અંદર શું આવશે સ્વચ્છ ઓકે ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ આપણે જોડકા જોડો શું આપેલું છે જોડકા જોડો એમાં એ અને બી એ પાર્ટ આપેલા છે એ પાર્ટમાં જોઈએ આપણે સમાનાર્થી શબ્દ પૂછેલા છે સામેના આન્સર આપેલા છે શું આપણે હા જોઈએ પ્રતિકના શબ્દનો સમાનાર્થી શબ્દ જમણ નીમ મૂષક પ્રતિકના એટલે શું થાય તો કે નીમ પ્રતિકના એટલે કે નીમ કિડ્સ અમી તમને છે ને એના માટે જોડકા જોડો ને એના માટે તમને એવી રીતે કહું કે તમારો આન્સર છે સાચો જ પડે જો તમારે શું કરવાનું ખબર છે કિડ્સ એક પેજ લઈ લેવાનું જોડકા જોડો કરો ને ત્યારે કારણ કે તમે અહીંયા આવો ફિઝિકલ ત્યારે શું કરો મેચ કરી દો એક સાથે જેનો સાચો જવાબ હોય મેચ કરી દો પણ અત્યારે તો તમે શું કરવાના છો ઓનલાઈન એક્ઝામ આપવાના છો ને તમારે શું કરાય એક પેજ લઈ લેવાય અને શું કરવાનું ક્વેશ્ચન જોવાનું કે પ્રતિજ્ઞા શબ્દનું સમાનાર્થી તો આન્સર શું છે નીમ તો 27 એની સામે ઓપ્શન શું આવશે બી નીમ રાઈટ ત્યારબાદ છે મૂષક મૂષક એટલે શું થાય ઉંદર તો સોરી ઊંધું થઈ ગયું ઉંદર શબ્દનો સમાનાર્થી શબ્દ મૂષક તો ઉંદર એટલે મૂષક તો 28 માં શું આવશે સી બરોબર પછી એવી રીતે જોઈએ કે ભોજન તો ભોજન એટલે શું થાય જમણ તો 29 માં શું આવે એ આવી રીતે સરસ પેર થઈ ગઈ હવે તમારે જે પેર લખી છે ને પેજની અંદર એ પેરને છે ને આ ઓપ્શનમાં જોવાની કે આવી પેર કયા ઓપ્શનમાં આપેલી છે ફર્સ્ટ સેકન્ડ કે થર્ડ રાઈટ તો આપણી આવી પેર છે ને એ ફર્સ્ટ પેર બને છે સાચી કે ખાસ છે ને ધ્યાન રાખજો કારણ કે જો એક તમારું ખોટું મળશે ને તો તમારા ત્રણ ત્રણ ભાગ છે એ વયા જશે તો એવી રીતે બે માં ઉપર ને નીચે ખોટું પડાવવું તો શું થાય આપણે છ માર્કનું ડાયરેક્ટ લોસ થઈ જાય બરાબર તો આ રીતે છે ને તમે કરજો કે પેજની અંદર લખી લેજો ઓકે ચાલો ત્યારબાદ જોઈએ આપણે માંસાહારી શબ્દનો વિરોધી શબ્દ માંસાહારી હોય એનું વિરોધી શું થાય તો કે શાકાહારી જો હવે મને તે યાદ રાખી લો કે 30 નંબરના શાકાહારી સી ઓકે નેક્સ્ટ જોઈએ આપણે માંદા શબ્દનો વિરોધી શબ્દ માંદા તો શું થાય સાજા તો 31 માં શું આવશે એ સાજા ઓકે નેક્સ્ટ જોઈએ શક્તિ શબ્દનો વિરોધી શબ્દ શક્તિ તો શું થાય અશક્તિ તો 32 ની સામે શું લખશું આપણે બી તો કઈ બે સાચી બને છે તો કે ફર્સ્ટ નંબરની બે છે આપણી સાચી બને છે ઓકે ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ આપણે ઓકે કિડ્સ ત્યારબાદનો ક્વેશ્ચન શું છે કે નીચેના પ્રશ્નના જવાબ છે ને એક શબ્દમાં આપો એક જ શબ્દમાં જવાબ આપવાના છે
જો શું આપેલું છે એમાં સૌથી પહેલા તો કે પર્યાવરણ મંડળની સભાનો વિષય શું હતો ઓપ્શન જોઈએ અસ્વચ્છતાનું કારણ અસ્વચ્છતાના ફાયદા અને પાણીની બચત રાઈટ તો પર્યાવરણ મંડળની સભાનો વિષય શું હતો એ ચેપ્ટર બહુ શાંતિથી સમજાવ્યું એકદમ યાદ રહે શું હતો વિષય સ્વચ્છતાના ફાયદા પછી આપણે એવું જોયું હતું કે આપણે જ્યાં જાય એ જગ્યા સ્વચ્છ રાખવી જોઈએ શાળા ઘર શેરી બરાબર બધી વસ્તુ છે સ્વચ્છ રાખવી જોઈએ કારણ કે આપણે સ્વચ્છતા ના રાખીએ તો શું થાય માખી મચ્છરનો ઉપદ્રવ થાય અને માખી મચ્છરના આવવાથી શું થાય બીમારી ફેલાય રાઈટ તો આપણે આવું જોયું હતું ને ચેપ્ટરની અંદર તો આપણો આન્સર શું આવશે સ્વચ્છતાના ફાયદા ઓકે ચાલો મિત્રો ત્યારબાદ જોઈએ આપણે માંદા પડતા પશુઓને ક્યાં લઈ જવા જોઈએ માંદા પડતા પશુ હોય એને ક્યાં લઈ જવા જોઈએ પિંજરામાં ગૌશાળામાં જંગલમાં કે દવાખાનામાં કોઈ પશુ બીમાર પડી જાય એને ક્યાં લઈ જવા જોઈએ આપણે બીમાર પડે તો ક્યાં જાય જંગલમાં જઈ ન જાય જંગલમાં જવાનું કંઈ ફાયદો થાય ન થાય પેન્સર પણ પિંજરામાં જઈ કેસની અંદર રહે છે ન જાય જંગલ ગૌશાળામાં જાય ન જાય ક્યાં જાય ડૉક્ટર પાસે જઈ ને તો એવી જ રીતે પશુઓ પણ બીમાર પડે તો એમ ક્યાં લઈ જવા જોઈએ આપણે દવાખાનામાં રાઈટ તારો આન્સર શું આવશે દવાખાનામાં ઓકે ત્યારબાદ જોઈએ આપણે આપણું જીવન કોણ ટકાવે છે પવનદેવ પશુઓ પક્ષીઓ કે વૃક્ષો કોણ ટકાવે છે તો કે પવનદેવ સાચો જવાબ છે પવનદેવ ઓકે નેક્સ્ટ જોઈએ આપણે માંસાહારી પશુઓના દાંત કેવા હોય આડા અને અણીદાર લાંબા અને પોળા સોયા જેવા અણીદાર કે લાંબા અને પાતળા મેં તમને કીધું કે એને છે ને ભગવાને રચના જે રીતે કરેલી છે માંસાહારી પશુઓની કે એ છે ને માંસને છે સરળતાથી ખાઈ શકે જેવી રીતે શાકાહારી પશુ હોય એની દાંતને ઉપોડું આપવું હોય તેમ કે એ છે વાગોળી શકે સરસ રીતે એવી જ રીતે માંસાહારી પશુને કેવું આપ્યું છે એના દાંત સોય જેવા સોયા જવાનું અને તમે મેં તમને પિક્ચર દેખાડ્યું હતું વાઘના દાંત કેવા આમ હોય છે અણીવાળા તો કેવા દાંત હોય એના તો કે સોયા જેવા અણીદાર ઓકે નેક્સ્ટ જોઈએ આપણે હું દીવાન બીરબલને મૂર્ખ બનાવીશ આ વાક્ય કોણ બોલે છે જ્યારે બીરબલો કહે છે કે હું છે ને એક યુક્તિ દ્વારા બધા લોકોને પકડી લઈશ લાકડી આપી દે છે અને એમ કહે છે કે કાલે લાકડી હું ચેક કરીશ એની અડધો મીટર અડધો સેન્ટીમીટર લાકડી કટ થઈ ગઈ હશે એ વ્યક્તિ ચોર હશે તો ચોર હતો એ વ્યક્તિ શું વિચાર્યું મારી લાકડી છે ને અડધો સેન્ટીમીટર કટ કરી દઈશ અને દીવાન છે ને બીરબલ એને મૂર્ખ બનાવીશ આ વાક્ય કોણ બોલે છે ચોર બોલે છે રાઈટ આપણે શું લખશું આમાં ચોર ઓકે કિસ એક ક્વેશ્ચન છે ને અમે વધારાનો આપ્યો છે એક્સ્ટ્રા આપ્યો છે રાઈટ જે ચાર થાય છે ને એના બદલે પાંચ થાય છે મેં લખેલું છે પીડીએફમાં એક્સ્ટ્રા બધા ઓકે ક્વેશ્ચન નંબર 6 જોઈએ આપણે ત્યારબાદ કે નીચેના પ્રશ્નોના જવાબ છે એક એક વાક્યમાં લખો વન સેન્ટેન્સ આન્સર ઇંગ્લિશમાં તો લખ્યો ને એવી રીતે જોતા જઈએ આપણે કે જો ખોટો આન્સર હશે ને એમાં શું હશે કે એક એક શબ્દનો ફેર હશે પણ આપણે શું કરવાનું એમાં આપણે ભૂલ ન થઈ જાય જોવાનું એ આન્સરમાં શું આવે છે ઓકે તો જોઈએ આપણે હો કે આકાશમાં ઊંચે ઉડીને મિત્રની શોધ કોણે કરી તો કે કાગડાએ કરી ઉંદરે કરી હરણે કરી કોણે કરી કાચબાએ કરી તો કાચબો ઉડી શકે આકાશમાં ન ઉડી શકે હરણ ઉડી શકે ન ઉડી શકે ઉંદર ઉડી શકે ન ઉડી શકે આમાંથી પક્ષી કોણ છે ઉડી શકે કાગડો આન્સર શું આવશે કાગડો ઓકે ત્યારબાદ જોઈએ આપણે ઉંદરે ક્યાં દર બનાવ્યો ઝાડ ઉપર થડમાં ડાળી પર કે પિંજરામાં ઝાડ ઉપર બનાવે ઉંદર માળો ન બનાવે પછી ડાળી ઉપર બનાવે ન બનાવે પિંજરામાં કોઈ છે માળો બનાવે ન બનાવે ઉંદર સાપ
કીડી મકોડા બધા છે ને સેવા પોતાનું ઘર કયું એ લોકોનું તો કે ડર તો એ આન્સર શું આવશે ડર ઓકે ચાલો ત્યારબાદ જોઈએ હરણ ક્યાં ફસાયેલો હતો તો કે ઝાડની ડાળીની પાછળ ખાડામાં ફસાઈ ગયો હતો પછી મજબૂત ડાળીમાં ફસાઈ ગયો હતો કે ખેતરમાં ફસાઈ ગયો હતો મજબૂત ઝાડીમાં ફસાઈ ગયો હતો સેમાને શિકારીએ પકડી લીધો હતો એટલે એક મજબૂત ઝાડી હોય છે ને એમાં હરણ ફસાઈ ગયો હોય છે ઓકે નેક્સ્ટ જોઈએ આપણે શિકારીએ થેલામાં શું મૂક્યું ઉંદર રમકડા કાચબો કે જનવાનું શિકારીએ શું કરે શિકાર કરે ને તો કોને પકડી લે છે શિકાર કરીને કાચબાને પકડી લે છે આન્સર આવશે શિકારી થેલામાં કાચબાને મૂક્યો ઓકે કિડ્સ તો અહીંયા આપણા 40 ક્વેશ્ચન છે અહીંયા પૂરા થઈ છે આપણે 40 માર્ક્સની જે વર્કશીટ છે એ આપણે જોઈ લીધી આ સેશનના અંતે આ વર્કશીટ છે તમારે તમારી રફ બુકમાં લખવાની છે કિડ્સ તમે ક્વેશ્ચન નહીં લખો ને તો ચાલશે ડાયરેક્ટ તમે આન્સર લખી નાખજો ઓકે કિડ્સ ચાલો તો ફરી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં